कोलकाता खातेની આર્જિકલ હોસ્પિટલમાં બનેલી ઘટનામાં અત્યાર સુધી ન્યાય નહીં મળતા સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે તબીબો એક દિવસ ભૂખ હડતાળ પર ઉતર્યા છે। પશ્ચિમ બંગાળ કોલકાતાની આર્જિકલ મેડિકલ કોલેજમાં મહિલા ડોક્ટર પર દુષ્કર્મ પછી હત્યાનો કેસ વધુ ગંભીર બન્યો હતો। આ ઘટનાને લઈને દેશભરમાં તબીબે આલમમાં રોષ વ્યાપ્યો ફેલાયો હતો। મૃતક ડોક્ટરને ન્યાય મળે તે માટે સરકારી હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલના તબીબો રેલી યોજી હતી, ધરણા કરી આવેદનપત્ર આપી વિરોધ કર્યો હતો। પશ્ચિમ બંગાળના કોલકાતાની આરજીકાર હોસ્પિટલમાં બનેલી ઘટના બાદ સુરત સહિત દક્ષિણ ગુજરાતની બે સૌથી મોટી સરકારી હોસ્પિટલોમાં રેસિડેન્ટ અને ઇન્ટર્ન ડોક્ટર ભૂખ હડતાલ પર ઉતર્યા હતા। હોસ્પિટલમાં ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યા કરી દેવામાં આવી હતી, જેને લઈને સમગ્ર ભારતભરમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે। કોલકાતા સરકાર યોગ્ય કાર્યવાહી નહીં કરાતા હાલ સુરત નવી સિવિલ હોસ્પિટલ તેમજ સ્વીમેર મેડિકલ કોલેજના ડોક્ટર ભૂખ હડતાલ પર ઉતર્યા છે। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ સુરત। રુચિતા અગ્રવાલ, અમે લોકો ગવર્મેન્ટ મેડિકલ કોલેજ સુરતથી છીએ, સિવિલ હોસ્પિટલ મજૂરા ગેટ। જે હમણાં કેસ બન્યો હતો કોલકાતામાં, એની માટે હમણાં સુધી અમને જસ્ટિસ નથી મળ્યો, એટલે અમે લોકો હંગર સ્ટ્રાઇક પર છીએ। અમને એનો સપોર્ટ અમે કરેલો અમારા તરફથી, પણ એનું કઈ હમણાં સુધી જસ્ટિસ મળ્યું નથી, એટલે ઓલ ઇન્ડિયા લેવલ પર અમે લોકો હંગર સ્ટ્રાઇક પર છીએ। તો અમે લોકો અરાઉન્ડ 30-40 સ્ટુડન્ટ છીએ। હમણાં આગળ અમારી માંગ એ જ છે કે અમને જેટલું જલ્દી બની શકે એટલું જસ્ટિસ મળી જાય। જે આઈએમએ પ્લાન કરશે આગળ અમે લોકો એ કરશું, તો અમને જલ્દીમાં જલ્દી જસ્ટિસ મળે। આજે તો આ સવારે 6 થી સાંજના 6 સુધીનો અપવાસ છે। મારું નામ હિત વિરડિયા છે અને હું અહીંયા સિવિલ મેડિકલ કોલેજમાં પઢું છું, સેકન્ડ યરમાં। આજે કઈ રીતનું તમે ઉપવાસ પર બેઠા છો અને ઉપવાસમાં બેસવાનું શું કારણ છે? અમે 12 કલાકની હંગર સ્ટ્રાઇક ઉપર બેઠા છીએ। ઉપવાસનું કારણ એ જ છે કે આરજીકર મેડિકલ કોલેજ નો કેસ જે 2 મહિના પહેલા થયો હતો, તેનો હજી ન્યાય અમને મળ્યો નથી। ત્યાં અમે 2 મહિનામાં અમે ઘણી રેલી કરી, ઘણી પ્રોટેસ્ટ કરી, અમારી સિવિલ હોસ્પિટલ પરથી ઘણી પ્રોટેસ્ટ થઈ, પણ હજી અમને ન્યાય મળ્યો નથી, તેના કારણે અમે હંગર સ્ટ્રાઇક કરીએ છીએ। અત્યારે તમે 25-30 મેડિકલ સ્ટુડન્ટ બેઠા છીએ, ડોક્ટર્સ પણ છે અમારી સાથે। આજે તમારી કઈ રીતની માંગ છે? અમારી માંગ એ જ છે જે 2 મહિનાથી જસ્ટિસ ડિલેડ થાય છે એ અમને ન્યાય મળે। આ બધા મેડિકલ આખા એસોસિએટનો આ માંગ છે। અમે તો ગાંધીજીને માનવા વાળા છીએ, અહિંસાનો માર્ગ અપનાવશું, જેટલું થાય એટલું અમે પ્રયત્ન કરીએ છીએ, અમારી તરફથી થાય એટલું અમે પ્રયત્ન કરશું।